अंकलेश्वर जीआईडीसी में एशियन पेंट चौकड़ी पासे आवेला निरंजन लैब में आग लागता दौड़धाम मची हती। आग ने पगले लैब में काम करता कामदारों नाशभाग मची हती। ज्यां घटनानी जाण थता अंकलेश्वर डीपीएमसी ना फायर फाइटरो तात्कालिक घटनास्थले आवी पहोंच्या हता अने पाणीनो मारो चलावी आग पर काबू मेळवानो प्रयास हाथ धरायो हतो। सदनसीबे आ बनावमां कोई जानहानि थई नथी, परंतु आग लागवानुं कारण हजु सुधी अकबंध छे। અહીંયા અંકલેશ્વરમાં અમારી જીઆઈડીસીમાં નિરંજન લેબોરેટરી કરીને એક યુનિટ આવેલું છે, કેમિકલ ડિસ્ટિલેશનનું યુનિટ છે। એમાં અચાનક ફાયર થયેલું અને ઘટનાસ્થળે અમે લોકો આવી ગયેલા। તરત ડીપીએમસીની અમારા ફાયર ફેન્ડરો તરત જ આવી ગયેલા અને અત્યારે હાલ સંપૂર્ણ કાબૂમાં છે। કોઈ કેઝ્યુઆલિટી કે કોઈ નાની મોટી પણ ઈજા કોઈ વર્કરને અત્યારે થઈ નથી। આગ લાગવાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જોતો બાજુમાં એક ખુલ્લો પ્લોટ છે, તે માણસો રહેતા હોય અને રસોઈ કરતા હોય કે એવું કોઈ કારણ અત્યારે અમારા ધ્યાનમાં આવેલું છે। ફેક્ટરીની અંદર કોઈ ફાયરનું કે કોઈ ઇલેક્ટ્રિકનું એક્સિડન્ટ હોય એવું કંઈ હાલ જણાતું નથી અને આગ હાલ જ અમારે ડીપીએમસીના ફાયર ટેન્ડરોએ અમારા કોટડિયા સાહેબે એમને ખૂબ જ સુંદર આયોજન કરીને ટૂંક સમયમાં આગને કંટ્રોલ કરી દીધી છે। આજે બપોરે અંદાજે 12:15 વાગે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નિરંજન લેબોરેટરી નામની કંપનીમાં કંઈક ઝૂંપડામાં જે પાછળ મજૂરોના તેમાંથી આગ કંપનીમાં ફેલાઈ ગયેલી, તો ડીપીએમસી ફાયર સ્ટેશન પર મેસેજ મળતા ડીપીએમસીની અમારી બધી ફાયર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયેલ તથા 12:45ની જહેમત બાદ આગ કાબૂમાં આવી ગયેલ છે। વધારાની મદદ માટે પાનોલી તથા બીજી કંપનીઓના ફાયર ટેન્ડર પણ બોલાવેલ, અંદાજે 6-7 ફાયર ટેન્ડરો યુઝ કરેલા। સુરેન્દ્રનગરમાં વિવિધ પોલીસ મથકોમાં રાજકોટ રેન્જ આઈજી